પોરબંદરમાં કેટલીક ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવતી હોવાનું સામે આવી રહ્યું છે, જે મામલે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટતું કરવા ખાતરી આપી છે। પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં નવા સત્રની શરૂઆત થઈ છે ત્યારે આ શૈક્ષણિક સત્રની શરૂઆત થતા જ પોરબંદર જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓએ ફી વધારો ઝીકી દીધો છે। આવી શાળાઓ નવા સત્રની ફી પણ ઉઘરાવી રહી છે અને જો કોઈ વાલી ફી ભરવાનો ઇનકાર કરી અને બાળકના લિવિંગ સર્ટિફિકેટની માંગણી કરે તો શાળાના સંચાલકો દ્વારા ઇનકાર કરી દેવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે। આ તમામ પ્રશ્નોને લઈને આજે પોરબંદર જિલ્લા NSUIના પ્રમુખ કિશન રાઠોડ સહિતની ટીમે જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે। હાલ નવા સત્રનો પ્રારંભ થયો છે। નવા સત્રમાં જ્યારે વાલીઓ પોતાના બાળકને એડમિશન લેવા જાય છે ત્યારે અત્યારે શાળાઓ દ્વારા ફી મંગાઈ રહી છે અને એ ફી પણ અત્યારે જે FRCના જે નિયમ હોય જે 10% વધારવાનો તેનો હજી નિયમ હજી આવ્યો નથી અને પરિપત્ર પણ જાહેર નથી થયો, છતાં પણ ઘણી શાળાઓએ જે નવા સત્રનો પ્રારંભ થયો છે તેમાં વધારો કરી અને એડમિશન પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। વાલીઓની અમને ઘણી બધી ફરિયાદો આવી હતી, તે બાબતે આજે એક અમે શિક્ષણ અધિકારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે જેટલી પણ શાળાઓએ FRCના નિયમ કરતાં પણ વધારે ફી લીધેલી છે અને હજી આ વર્ષની 21 અને 22 વર્ષની મંજૂર નથી થઈ, છતાં પણ જે ફી વધારો લીધો છે તે તાત્કાલિક ધોરણે પાછો આપવામાં આવે અને એક પરિપત્ર જાહેર કરવામાં આવે કે જ્યાં સુધી પરિપત્ર જાહેર કરવામાં ન આવે ફી બાબતે ત્યાં સુધી કોઈ પણ શાળાઓએ વધારાની ફી ન લેવી। અને બીજી ઘણી વાલીઓની એ પણ અમને ફરિયાદ આવેલી છે કે ગયા વર્ષે આપણે ખ્યાલ છે કે શિક્ષણ કાર્ય સદંતર બંધ હતું અને માત્ર અમુક દિવસ કે અમુક મહિના જ ચાલુ હતું અને ના છૂટકે વાલીઓને 75% ફી ભરવાની ફરજ પડી હતી, ત્યારે એમાં પણ વાલીઓમાં ઘણો વિરોધ વંટાણો હતો અને અત્યારે ઘણા વાલીઓ સરકારી શાળા તરફ પણ વળ્યા છે, એક સારી બાબત છે। અને અત્યારે પ્રાઇવેટ શાળામાં જ્યારે વાલીઓ પોતાના બાળકનું એડમિશન પાછું લેવા જાય છે ત્યારે આ પ્રાઇવેટ શાળાઓ વાલીઓને LC નથી આપતા અને ફી ભરવા માટે દબાણ કરી દેવામાં આવી રહી છે, ત્યારે એ બાબતે એક પણ અમે રજૂઆત કરી કે આવું કોઈ પણ જાતનું દબાણ કરવામાં ના આવે અને જે પણ વાલીઓને LC કઢાવવાની હોય તેમને આપી દેવામાં આવે તેવી અમે શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી। પોરબંદર જિલ્લા NSUIની રજૂઆતના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ પ્રશ્નોને લઈને યોગ્ય તપાસ કરવા અંગે ખાતરી આપવામાં આવી છે। આપણા પોરબંદર જિલ્લામાં NSUI દ્વારા આજે જે રજૂઆત મળી છે એના અનુસંધાને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને દરેકને અમારી લેવલે સૂચના તો આપી છે, પણ આજે પરિપત્રથી વ્યવસ્થિત સૂચના આપવામાં આવશે કે કોઈ બાળકનું લિવિંગ સર્ટિફિકેટ અટકવાનો કોઈ સ્કૂલને અધિકાર નથી। કોઈ વાલીએ વર્ષ દરમિયાન પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કદાચ ફી ન ભરી હોય અથવા તો એકાદો હપ્તો ભર્યો હોય 4 હપ્તા પૈકી, સરકારે જે ફી નક્કી કરેલી છે કે ભાઈ FRCએ નક્કી કરેલી ફીના 75% 25% બાળકોને રાહત આવી છે, 75% 4 ભાગ કર્યા હતા 4 હપ્તામાં, તો એ 4 હપ્તા પૈકી એને એક પણ હપ્તો ના ભર્યો હોય તો સ્કૂલવાળાની પાસે બાંહેધરી મેળવી શકે છે કે ભાઈ અમે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી થતા ધંધા રોજગાર ખુલશે, COVID-19ની પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં આવી ગઈ છે તો અમે આપને બાંહેધરી આપીએ છીએ કે અમે આપની ફી થોડાક સમયની અંદર લેખિત બાંહેધરી મેળવી અને આવા લોકોને LC આપી દેવું જોઈએ ખરેખર અને આવા લોકોનું LC અટકાવવું ન જોઈએ અને આવી LC અટકાવનાર શાળાઓની અમને લેખિતમાં ફરિયાદ મળશે એટલે તાત્કાલિક અમે અમારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને ત્યાં રૂબરૂ મોકલી અને આવા કોઈ બાળકનું LC અટકાવ્યું હશે તો એ આપવા માટે અમે તે શાળાને 100% અને કેશુભાઈ તેને તાત્કાલિક LC ઇસ્યુ કરો અને શાળા આ બાબત કરવામાં ઇનકાર કરશે તો શાળાને સરકારશ્રીના નિયમ અનુસાર કારણદર્શક નોટિસ પણ આવશું અને એની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને જે શાળાઓ છે એ ફી વધારો લે છે આવી આ લોકોની રજૂઆત છે તો અત્યારે હજી FRCી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22ની કોઈ ફી મંજૂર કરવામાં આવેલ નથી એટલે એને જૂની ફી જ લેવાની છે, FRCી દ્વારા ફાઇલ મંગાવીએ પૂરતો તો થઈ FRCી દ્વારા જે કંઈ ફી મંજૂર કરવામાં આવશે FRCી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી 21-22ના શૈક્ષણિક વર્ષમાં એને જે ફી મંજૂર કરીને એનો આદેશ મળે ત્યારે એ ફી વસૂલ કરી શકે છે અને અત્યારે જૂના નિયમ મુજબ જ એને ફી લેવાની રહેશે અને જૂના નિયમ મુજબની ફી કરતા વધારે ફી લેશે તો આવી શાળા પાસે પણ નિયમ અનુસારની કાયદે કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ કોરોના મહામારીને કારણે બાળકોને યોગ્ય શિક્ષણ મળી શક્યું નથી તો બીજી તરફ આર્થિક મંદીને લઈને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાણીના આવા પ્રશ્નોને લઈને વાલીઓમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।